राम राम, जय माता जी, जय श्री कृष्ण। बधाने केम छो? बधा मजामां? तो सवार सवारना बधाने गुड मॉर्निंग। अने आज तो जुओ 7 वाग्या अने वेला उठी गया, चा पाणी पी लीधा अने फ्रेश थई अने हवे खेतर माटो मारवा जावानुं है, बराबर? केम के 2 दिवसथी आपणे वाड़ीमां જોઈ નથી એટલે મેં કીધું ચક્કર મારીએ। વરસાદ છાંટા હતા થોડાક, તો કેવાક છાંટા હે અને પાણી ક્યાં હાલે હે ને શું, બધા ફેમિલી મેમ્બર 2 દિવસથી એટલું કામ કર્યું એ જોઈ લઈએ। અને 2 દિવસ મજા આવી ભગવાનના દર્શન કરવાની, મોકો મળ્યો તો દર્શન કરી આવ્યા। અને તમે પણ વિડીયોમાં દર્શન કરી લેજો અને મોકો મળે તો રિયલ પણ દર્શન કરવા જાજો, બરાબર? તો હાલો આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક શેર અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો। તો હવે આગળ વિડીયો જોતા રહ્યો, જો બધા જ હવે ફરવારી હવો પોતપોતાનું કામે લાગી ગયા હોય તો આપણે ચક્કર મારીએ ખેતરમાં, ઘઉંમાં આટો મારીએ અને વરિયારીમાં પણ જોઈએ। તો હાલો હવે આગળ વિડીયો જોતા રહેજો, પાછા વાડીએ પહોંચી ગયા આપણે। અને હાજે તો પછી મોડો 8 વાગી ગયા હતા, તો હાઈવે ઉપર થોડી ટ્રાફિક હતી એટલે વાર લાગી ગઈ, નકર તો થોડાક વહેલા હાર આવી જાત। તો હાલો હવે જો રંજનબેન હવે વાસણ લઈ અને વાસણ ધોવાનું કામકાજ હાલે, ચા પાણી બધા જ પી રહ્યા લાગે, તો આપણે જોઈએ આગળ। એમાં જ કૂતરાને બધા રોટલા ને એવું નાખે, વરસવાના જો આટલે દિવસ ઉગી ગયો અને રંજનબેન વાસણ ઉટકવા બેસી ગયા, સવાર સવારનો બધા જો પોતપોતાનું કામ કરે ને પછી વરિયાળી નીંદવાનું ચાલુ કર્યું લાગે, તો નીંદવા જવાનું હોય એટલે બાપા પણ ચા પાણી પીને હવે જુઓ ફ્રેશ થઈ ગયા અને હવે તડકે ઘડીક વાર બેસે। હાલો તો જુઓ રંજનબેન ખરપા તૈયાર કરે નીંદવાના, માટી સોટી ગઈ ને, તો આમાં રંજી સારું ને દાતું લાગે નહીં, અટકાય કઈ નહીં, તરવું શું આવે, હારે થોડીક વાર લાગશે તરવું ને। આ બાજુ લક્ષ્મણભાઈ ને કૃષ્ણ લેશન લખવાનું વાંચવાનું હાલે, તો અત્યારમાં સવારમાં જો બંને ભાઈ બહેન લેસન લખવા બેસી ગયા અને આપણે હવે જવાનું હોય નીંદવા, તો ખરપા તૈયાર થઈ ગયા અને મંડીએ કામ કરવા બધે ફરી આવ્યા અને આ બાજુ જો વારવાનું ને બધું કામકાજ હાલે, આ બાજુ તો બધું કામકાજ પતી ગયું, કમ્પ્લીટ થઈ ગયું, પડ્યું ચોખ્ખું વાસણ બાસણ બધું ઉટકાઈ ગયું। શિયાળો હે એટલે હવે તડકાની જરૂર પડશે, તો બધા જેવો તડકે બેઠા બાપાની કિશનભાઈની, અમારે લાઇટનો વારો બપોરનો હે, તો પાણી બપોરી આવશે વારવાનું એટલે અત્યારે ઘડીક વાર રહીમું ખાઈ લે બધા। હાલો મિત્રો, તો અત્યારે આપણે નીંદવા આવી ગયા, જો રંજનબેન ને બીજા બધા હવે આવશે વરિયાળીની અંદર, બહુ ખડતો નહીં, આસુ આસુ ખડ હે, પણ 2 ટકાની તરુના ઘેરા હે ને એ થોડીક વધારે હે એટલે દેખાય વધારે એટલે, અને વરિયાળી તો બહુ મસ્ત થઈ ગઈ મોટી મોટી, હજુ આપણે ખાતરનો એક ડોઝ આપ્યો નથી વરિયાળીમાં, પણ તો એ હવામાન સારું થઈ ગયું એટલે બહુ મસ્ત થઈ ગઈ। અને આ બાજુથી એટલું નીંદ્યું હે અને આ બાજુ આટલું બાકી, આ બાજુનો ભાગ ચાલો વરિયાળી હવે ફટાફટ નીંદવાનું કરી દઈએ ચાલો અત્યારમાં। અને આ તો આમ ચોપલ વરિયાળી હે ટપકમાં એટલે ખાલી સાહ સાહ હોય એમ જ લેવાનું હોય, બાકી જમીન તો એકદમ ખોલી જ પડી હોય એટલે બહુ કાઠી જમીન ના હોય એટલે નીંદવામાં ઉતાવળ થાય। અને આ બધી આ બાજુની નીંદી નાખી આપણે વરિયાળી, ખાલી આ બાજુની આટલી ખૂણો બાકી છે, અને આ રીતની આવડી આવડી વરિયાળી થઈ ગઈ આપણી, અત્યારે થોડોક ચાકરી આવ્યો હોય
ઉગચીઓ ને એવું બધું છે, ખડ બુખડ તો હે નહીં. હાલો હવે આપણો શાહ આપણે લઈ લઈએ, સારું વાત જવા દઈએ. તો આ બાજુ આગળ જુઓ, રંજનબેન તો સ્ટ્રેટ મોરે પોકી ગયા, અને બીજા બધા તો હજુ હવે આવ્યા, કિશનભાઈ હવે આવ્યા અને એની મમ્મીની પણ હવે આવ્યા, અને આપણો શાહ પણ અત્યારે તો આ જ છે, હજી તો શેઠ જ છે. આપણે હાવની મોર થઈ જશું ને, ચેડાથી આવશું તો. હા ના, તરફ તો બધાને આવશે જ એક એક રાઉન્ડ તો, પણ તો એમ કે પણ એમ કે આમાં વાર નહીં લાગતી, આમ પીવરાવલ નહીં એટલે જમીન ખોલી હોય ને એકદમ, એટલે ઉતાવળ થાય ને એદવા. ચાલો આપણે ફટાફટ હવે નીંદવા માંડીએ, હવે બધા જ ફેમિલી આવી ગયા આપણા, અને આ બાજુ આ એટલું બાકી, આ બાજુ થોડીક ધરો છે બેક ટકણે એ નીંદી નાખીએ બરાબર. મિત્રો તો 10 વાગી ગયા અત્યારે, અને ચા આવી ગયો છે આપણે, તો જુઓ ચા પાણી બધા પીવા બેઠા બેઠા, અને આવે બધા ચા પીવા, અને નાસ્તો હે થોડોક ગોટા ને એવું હોટલે, અને આ બાજુ રંજનબેન ની બધા ચા પીવે હે, આ બાજુ કિશન, તો 10 વાગ્યા ને ચા પી લઈએ, અને પછી ને દોડ ચાલુ કરીએ. તારું બે શાહ પોકાડી દીધા આપણે જેઠા જેઠ ના ઠેઠ, હવે થોડીક તરવું આવી છે ને એટલે થોડીક વાર લાગે. હાલો હવે ચા પી લઈએ, શું કે તો મિત્રો ઘઉં તો કમ્પ્લીટ, જો એક જ પાણી એકદમ રેડી ઉગી ગયા, અને પેલા બે દી પેલા મેં જોયું હતા એક ખેરામ બરાબર દેખાડતા હતા, બાકી તો બહુ નતા, પણ અત્યારે તો એકદમ મસ્ત, જો સેટ સુધી બધી ઓરું દેખાય, અને બીજું પાણી વારવાનું હતું પણ વરસાદ થઈ ગયો હોય થોડોક એટલે કંઈ વાર્યું છે નહીં, પણ હવે થોડુંક વાહરે એટલે બીજું પાણી પણ આપણે વારી નાખશું બરાબર. અને અત્યારમાં જો થોડું થોડું ચાકર આવે, તે બધા ઘઉંની અંદર થોડું થોડું પાણી ભર્યું ઉપર ઉપર. તો આપણે આ વરિયાળીની અંદર પાણી ચાલુ છે, જે છેલ્લી મગફળીવાળી હતું ખેતર એની અંદર, અને હવે તો લગભગ પી જવા આવ્યું હોય, થોડુંક જ બાકી છે આ બાજુ, એ સફેદ દેખાય એટલો જ ભાગ બાકી છે, બાકીનું બધું પી ગયું એટલે એ આજ પી જશે. અને આ બાજુ આ વરિયાળી પણ કમ્પ્લીટ મોટી થઈ ગઈ છે, અને હવે નીંદવાની તૈયારી રાખવી પડશે, કેમ કે આ બે ખેતર આપણે આગતરા વાયા હતા એટલે એની અંદર થોડું થોડું ખડ દેખાય, તો એ હવે ફટાફટ આપણે નીંદવાને ચાલુ કરીએ અને બીજને રાખીએ બરાબર. હા ભાઈ જો એક પાક પી ગયો છે, નારો પાકમાં થોડુંક બાકી, પાછળ તો વીતેલ છે. તો આ ખેતરમાં પણ આપણે કમ્પ્લીટ વરિયાળી ઉગી, તો 8 એકડમાં તો કમ્પ્લીટ વરિયાળી દેખાય, ઓકે. ખાલી 1,004 એકડ હોય બાકીની પાછળવાળી, એમાં પહેલું પાણી ચાલુ હોય, બાકી આમાં તો હવે 3 પાણી પાઈ દીધા, તો કમ્પ્લીટ ઉગાવો થઈ ગયો હોય, ને હવે ખાલી નીંદવાનું બાકી છે, તો એ કામ કરવાનું હોય બરાબર. હાલો તો બધા ખેતરમાં આટો માર લીધો આપણે, અને હવે સીધા જાય વાડીએ, અને પછી નીંદવા જવાનું હોય તો નીંદવા જશું બરાબર. અને અત્યારમાં થોડું થોડું ઝાકર જેવું લાગે, સામે ધુમ્મસ જેવું દેખાય વાતાવરણ. તો મિત્રો અત્યારે બપોરના 2 વાગી ગયા, અને આપણે હવે ચા પાણી પીવાના છે, અને પછી નીંદવા જવાનું હોય બરાબર. તો એ પહેલાં આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા,
કેમ કે બપોરે નાવાની મજા આવે, પછી હવા જાય તો ઠંડી વરી જાય એટલે પછી ઠંડી લાગે, એટલે બપોરના જ નાહી લીધા. અને આ બાજુ જો કૃષ્ણાબેન પણ નહીં તૈયાર થઈ ગયા, તો અત્યારે બધા જ લાઇટ ચાલુ એટલે ગરમ પાણી આવે તો નાહી લીધા અને હવે ચા પાણી પીએ ને પછી જવાનું એને નેદવા નહીં. તો હવે કૃષ્ણાબેન ચા પીને પછી જશે, નીંદવા આવશે. હવે સવારના તો લેસન કરતા હતા બેઠા બેઠા, અને હવે બપોર પછી નીંદવા આવશે ઘડીક વાર, પછી બીજું કામ કરવાનું ઘરનું કામ નહીં. અને હા ચેરી ખુલે પાંચ દાડા પછી સ્કૂલ ખુલવાની છે, તો બધું લેસન એવું બધું કરી નાખે કમ્પ્લીટ, અને પછી પાંચથી મજા કરીને પાછા સ્કૂલે પહોંચી જવાનું. બરાબર, હારું હાલો તો હવે પહેલાં ચા પી લઈએ.